શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ સૂપને જો કોઈ ટક્કર આપી શકે ને તો એ છે સુરતી કઢી. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ ફુરસત મેં કુછ પલ જિંદગી કે. ફ્રેન્ડ્સ, રોજબરોજમાં જો તમે એકના એક જેવી કઢી ખાઈને કંટાળી ગયા હોય તો આજે હું આપણી સાથે શેર કરીશ શિયાળાની ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવે તેવી સુરતી કઢી એટલે કે ડંખલુંની રેસીપી, કે જેની કઢી મસાલા પેસ્ટ કઢીને એક અલગ જ ટેસ્ટ આપે છે. અને આ મસાલા પેસ્ટને આપણે એવી રીતે પ્રિપેર કરીશું કે જેના કારણે આપણે તેને આખું વર્ષ સ્ટોર પણ કરી શકીએ. તો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ચાલો ફટાફટથી જોઈ લઈએ ખીચડી, પુલાવ અને ઇવન રોટલા રોટલી સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે તેવી સુરતી કઢીની રેસીપીને. પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જ અમને વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમને અમારો આ રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્યુંકિ શેર કરતે જાઓ, શેર કરતે જાઓ, જિંદગી બહોત હી ખૂબસૂરત હૈ. સુરતી કઢી એટલે કે ડંખલું બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે તેમાં એડ કરવામાં આવતી મસાલા પેસ્ટને પ્રિપેર કરી લઈએ, જેના માટે મેં અહીંયા એક મોટો બાઉલ કોથમીર લીધેલી છે અને કોથમીરને મેં આ રીતના દાઢી સાથે જ લીધેલી છે. અને આ કોથમીરને આપણે આ રીતના મોટી મોટી સમારીને મિક્સર જારમાં લઈ લેશું. ત્યારબાદ આપણે 150 ગ્રામ લીલું લસણ લઈ લેશું અને આ લસણને પણ આપણે આ રીતના મોટું મોટું સમારીને મિક્સર જારમાં એડ કરી દેશું. અને આ બંનેને આપણે અધકચરું ક્રશ કરી લેશું. ત્યારબાદ આપણે તેમાં 1/2 કપ મીઠા લીમડાના પાન એડ કરી દેશું, 1/2 કપ લીલી તુવેરના દાણા એડ કરી દેશું, 1/2 કપ આદું કે જેની છાલને મેં નીકાળી દીધી છે અને તેને રેન્ડમલી ચોપ કરી લીધો છે તેને એડ કરી દેશું, 1/2 કપ સફેદ હળદર કે જેને આપણે આંબા હળદર પણ કહીએ છીએ તે એડ કરી દેશું અને તેની પણ સ્કિનને નીકાળીને મેં તેને રેન્ડમલી ચોપ કરી લીધી છે. અને ત્યારબાદ આપણે તેમાં 12 થી 15 નંગ જેટલા જે તીખા લીલા મરચા આવે છે તેને રેન્ડમલી ચોપ કરીને એડ કરી દેશું, સાથે 1/4 કપ નમક એડ કરી દેશું અને 1/2 લીંબુનો રસ એડ કરી દેશું. અને બધું ફરીથી ક્રશ કરી અને અધકચરી મસાલા પેસ્ટ પ્રિપેર કરી લેશું. તો બધી વસ્તુને ક્રશ કરી અને મેં આ રીતની એક કરકરી મસાલા પેસ્ટ પ્રિપેર કરી લીધી છે. અને ફ્રેન્ડ્સ, આ મસાલા પેસ્ટમાં આપણે જે વસ્તુઓ યુઝ કરી લાઈક લીલું લસણ છે, આંબા હળદર છે, આ બધી જ વસ્તુઓ શિયાળામાં જ મળતી હોય છે એટલે આ પેસ્ટને મેં વધારે પ્રિપેર કરી છે. કેમ કે આ મસાલા પેસ્ટને રેફ્રિજરેટરમાં તમે 1 વીક માટે સ્ટોર કરી શકો છો અને જો તમે તેને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રીઝરમાં સ્ટોર કરો તો તમે તેને આખું વર્ષ માટે સ્ટોર કરી શકો છો. એટલે પછી ગમે ત્યારે સુરતી કઢી બનાવી હોય ત્યારે આ મસાલા પેસ્ટનો આપણે યુઝ કરી શકીએ છીએ. અને હવે કઢી બનાવવા માટે આપણે 2 કપ થોડું ખાટું દહીં લઈ લેશું, તેમાં 2 ટેબલસ્પૂન ચણાનો લોટ એડ કરી દેશું અને તેને બીટરથી સરસ રીતે મિક્સ કરી અને ફીણી લેશું. ત્યારબાદ આપણે તેમાં 2 કપ પાણી એડ કરી દેશું અને તેને મિક્સ કરી દેશું. અને હવે કઢીનો વઘાર કરવા માટે એક મોટા તપેલામાં આપણે 3 થી 4 ટેબલસ્પૂન ઘી લઈ લેશું. અને ઘીને થોડું ગરમ થવા દેશું. અને ઘી થોડું ગરમ થાય એટલે આપણે તેમાં 1 તજનો ટુકડો અને 5 થી 6 લવિંગ એડ કરી દેશું. ત્યારબાદ આપણે તેમાં 1/2 ટીસ્પૂન રાઈ એડ કરી દેશું અને રાઈ ફૂટવા લાગે એટલે આપણે તેમાં 1/2 ટીસ્પૂન જીરું એડ કરી દેશું, 1/4 ટીસ્પૂન મેથીના દાણા એડ કરી દેશું, 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી દેશું, 2 નંગ સૂકા લાલ મરચાં એડ કરી દેશું અને 8 થી 10 મીઠા લીમડાના પાન એડ કરી દેશું. અને ત્યારબાદ આપણે તેમાં પ્રિપેર કરેલું દહીં અને ચણાના લોટનું મિક્સર એડ કરી દઈશું અને તેને મિક્સ કરી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા જઈને તેમાં આપણે એક બોઇલ લઈ લેશું.
અને કઢીમાં આ રીતનો એક બોઇલ આવે એટલે ગેસની ફ્લેમને આપણે લો કરી દેશું અને તેમાં સ્વાદ અનુસાર નમક એડ કરી દેશું, સાથે 1.5 ટેબલસ્પૂન સુગર એડ કરી દેશું, જેને તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછી એડ કરી શકો છો, અને 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેશું અને બધું આપણે સરસ રીતે મિક્સ કરી દેશું. અને ત્યારબાદ ગેસની લો ફ્લેમ પર જ કઢીને આપણે 3-4 મિનિટ માટે કૂક કરી લેશું. અને અરાઉન્ડ 3-4 મિનિટ જેવું કઢીને કૂક કર્યા બાદ આપણે તેમાં 1/2 કપ લીલી તુવેરના દાણા એડ કરી દેશું. અને અહીંયા લીલી તુવેરના દાણાને આપણે બાફીને એડ કરવાના છે, એટલે તેને બાફવા માટે 1 ગ્લાસ પાણીમાં થોડું નમક એડ કરી અને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર મેં તેને 5 મિનિટ માટે બોઇલ કરી લીધા હતા. અને સાથે આપણે 2 ટેબલસ્પૂન પ્રિપેર કરેલી મસાલા પેસ્ટ એડ કરી દેશું અને તેને સરસ રીતે મિક્સ કરી દેશું. અને બસ હવે વધારે સમય માટે આપણે કઢીને કૂક નહીં કરીએ, ગેસની લો ફ્લેમ પર આપણે તેને ફક્ત 1.5 મિનિટ જેવું કૂક કરી લેશું, જેથી કરીને આપણે જે મસાલા પેસ્ટ એડ કરી તેની સરસ ફ્લેવર આવી જાય. અને અરાઉન્ડ 1-1.5 મિનિટ જેવું કૂક કર્યા બાદ ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેશું અને લાસ્ટમાં આપણે તેમાં જે લીલા લસણના જે પાનનો ભાગ છે તેને બારીક સમારી અને 2 ટેબલસ્પૂન જેટલા એડ કરી દેશું અને તેને મિક્સ કરી અને ગરમા ગરમ કઢીને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે સુરતી કઢી, એટલે કે ડંખલું, કે જેને ખીચડી, પુલાવ અને ઇવન રોટલી રોટલા સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આ કઢીની રેસિપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ, ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યુંકી જિંદગી ખૂબસૂરત હૈ.